સંસદીય મધ્ય ગુજરાતમાં ગર્ભપાતની હિચકારી ઘટના બાદ હવે નડિયાદમાં પણ સામે આવ્યું છે માસૂમ બાળકોને વેચી નાખવાનું કારસ્તાન. કહેવાય છે કે બાળકોમાં તો ભગવાન વસે છે, પરંતુ આ કળિયુગી કેસુ કંસુ એના પણ સોદા કરતા ખચકાતા નથી. ગુજરાત જ નહીં પરંતુ રાજ્યની બહાર પણ આ પાપ લીલાના તાર જોડાયેલા છે. गरीब अने सगर्भा महिलाओं संपर्क करवामां आवतो अने त्यार बाद तेमने रूपियानी लालच आपता अने तेना नवजात मासूम ने ज खरीदी लेता हता. मूळ महाराष्ट्रनी माया नामनी महिला छे जे आ समग्र कौभांडना मास्टरमाइंड होवानुं सामे आव्युं छे. मात्र सगर्भाव ज नहीं परंतु जे कूख भाड़े आपे छे ते सरोगेट महिलाओने पण फसावती हती. जो कि आ घटनानी जाण थता ज खेड़ा एसओजीए नकली ग्राहकों मोकलीने आ कौभांडनो पर्दाफाश कर्यो छे. आगळनी कार्यवाही हाथ धरवामां आवी छे. नड़ियाड टाउन नी अंदर एक महिला जी छे ए बाळकोने वेचवानुं अने एने दलाली करवानुं काम करी रही छे. त्यारबाद एक वॉच गोठवी अने तपास करवामां आवी के खरेखर ए हकीकत जे छे ए साची छे के केम, कारण के सदर जे हकीकत छे खूब ज गंभीर अने सेंसिटिव बाबत छे. तो आ बाबते पोलीस डिपार्टमेंटे पोते पण संवेदनशीलता दाखवी अने त्वरित एक्शन लई अने झड़पी पाड्युं के आ हकीकत साची छे. त्यारबाद एक खानगी व्यक्ति ने लई अने डिकोय गोठवामां आवी छे अने ए डिकोय सफळ थता गईकाले आ जे छटकू छे ए सफळ थई अने आरोपीओनी साथे अमे पकड़ी पाडेला छे. વડોદરાની વાત કરીએ, વડોદરામાં વ્યાજખોરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો છે. વડોદરાની આ ઘટના છે. તરસાલી સ્લમ ક્વાર્ટરમાં આવેલા મકાનમાં સંજય પાટણવાડીએ કર્યો છે આપઘાત. વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાના મૃતકની પત્નીનો આરોપ છે. વ્યાજખોર પાસેથી 3 લાખ લીધા હતા, તમામ નાણાં ભરી દીધા, છતાં પણ વધુ 7 લાખની પઢાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેનાથી ત્રાસીને આ યુવાને આપઘાત કર્યો હોવાનું તેના પત્નીનો આરોપ છે. 1 કરોડ રૂપિયાનું દેવું થયું હોવાનું પત્નીનું નિવેદન. પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. જીએબીમાં નોકરી કરતા હતા મૃતક સંજય પાટણવાડિયા. મૃતક પત્નીએ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારો ભાઈમાં પીએમમાં આપેલો છે. અમે કાલે સાંજે ઘર આવ્યા, ફાંસો ખાઈને આપઘાત કરેલી હતી. કઈ જગ્યાએ? તરસાલી અસલમ ક્વાર્ટર, મકાન નંબર 90. શું નામ છે તમારા ભાઈ? સંજયભાઈ ભીખાભાઈ પાટણવાડિયા. શું કારણ શું હતું? કોઈક વ્યાજનો કંઈક કારણ હતો, કોઈ લોન બોન હશે, કંઈક કોઈક જોડે વ્યાજે રૂપિયા લીધેલા, વ્યાજ વાળા એમને ગભરાયા કરતા હતા. લગભગ 86:30 ના ગાળામાં થયેલો છે. પીએમઆઈ રાતે 9 વાગે અમારે આવ્યા હતા. એમની જીબીમાં જોબ છે અને 50,000 સેલેરી છે, પણ ઓલરેડી એમને બીજું કોઈ વ્યસન નથી. એમને ખાલી ડ્રિંકનું જ વ્યસન છે, જુગાર એવું કશું જ રમતા નથી. તે છતાં પણ વ્યાજનું પ્રેશર હોવાથી એમને કાલે બપોરે દિવાળી પૂરા ઘર નંબર 90 સ્લમ ક્વાર્ટર્સમાં બપોરે સુસાઇડ કર્યું છે. તો મારી એટલી જ દરખાસ્ત છે કે જે લોકો વ્યાજે રૂપિયા ફેરવે છે અલીગલી, એ લોકો પર એક્શન ખરેખર આ સરકારને પોલીસને લેવી જોઈએ. કારણ કે આજે મારા છોકરા જેવી રીતે રોડ પર આવ્યા છે, જ્યારે એ લોકોના છોકરાઓ રોડ પર આવશે ને ત્યારે એમને ખબર પડશે. અને આ એવા લોકો છે કે મૂડી કરતાં વધારે વ્યાજ લઈ ચૂકેલા છે, તો પણ છતાં આજે મૂડી માટે પણ પ્રેશર કરે છે અને વ્યાજ માટે પણ પ્રેશર કરે છે. તો આ લોકો પર એક્શન લે એટલી જ મારી વિનંતી છે. બસ ખાલી બસ ન્યાય માટે જ કે જે લોકો આ અલીગલી રૂપિયા ફેરવે છે એમના સ્વાર્થ માટે, તો બસ મહેરબાની કરીને આ બધું બંધ કરો.